ऑफलाइन वर्गो शुरू करवानो निर्णय करायो छे। मुख्यमंत्री विजय रूपाणी अध्यक्ष स्थाने मळेली कोर कमिटी नो वधु एक महत्वपूर्ण निर्णय। राज्यनी शाळाओमां धोरण 9 થી 11 ના વર્ગો સોમવારથી એટલે કે 26 જુલાઈ 2021 થી શરૂ થશે। 50% કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે। વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે। શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનાર વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિ પત્રક રજૂ કરવાનો રહેશે। ઓનલાઈન શિક્ષણ પ્રથા પણ સાથે સાથે યથાવત રહેવાની છે, કારણ કે હાજરી મરજિયાત છે। વિદ્યાર્થીઓને હાજરી ફરજિયાત નહીં કરી શકાય, સંમતિ પત્ર લાવવાનો રહેશે વિદ્યાર્થીઓએ। તો આ સાથે જ ઓનલાઈન શિક્ષણ પણ યથાવત રહેશે। જે પણ વિદ્યાર્થીઓ એવા છે કે જેમના વાલીઓ તેમને શાળાએ નથી મોકલતા, તેઓ ઓનલાઈન શિક્ષણ પણ લઈ શકશે। સહયોગી ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, 9 થી 11ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કઈ રીતે બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે, કઈ રીતે વર્ગો ચલાવવામાં આવશે? જી, કોવિડની જે ગાઈડલાઈન છે જે કેન્દ્ર સરકારે રિલીઝ કરેલી છે તેને અનુસાર આ તમામ શાળાઓ ચાલશે। એટલે કે કોવિડની ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે, એસઓપીના સંપૂર્ણ પાલન સાથે શૈક્ષણિક વર્ગો ચલાવવામાં આવશે અને આ વર્ગોમાં હાજરીને મરજિયાત રાખવામાં આવી છે। કારણ કે એક ડિસ્પ્યુટ એવો પણ થતો હતો કે શાળા સંચાલકો શાળા ચાલુ કરવા માટે દબાણ કરતા હતા, પરંતુ વિદ્યાર્થીઓને શાળા નહીં મોકલવા માટે વાલીઓ કહી રહ્યા હતા। વાલીઓની મંજૂરી નહોતી, ક્યાંક ક્યાંક તમને કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ડર હતો, જેને લઈને વાલીઓ ના પાડી રહ્યા હતા, સંચાલકો હા પાડી રહ્યા હતા। એવા સંજોગોમાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત રહેશે અને જેઓએ ઓનલાઈન શિક્ષણ મેળવવું હશે તેઓ માટે પણ એ કન્ટિન્યુ રહેશે। ઓફલાઈન જેઓ જવા માંગતા હશે, શાળાએ જવા માંગતા હશે, એમના માટે પણ શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલુ રહેશે। ખાસ મહત્વની વાત એ છે કે હાલ 9 થી 11 બારમા ધોરણનું તો અગાઉ ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ આજે 9 થી 11 મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે। ધોરણ 1 થી 8 જ્યાં સુધી લાગે વાળું છે, ત્યારે અત્યાર સુધી ન્યૂઝ મીડિયાને આજે સવારે ન્યૂઝ બ્રેક કર્યા હતા કે આ મુદ્દે હજી રાજ્ય સરકાર અવરોધ આગામી સપ્ટેમ્બર માસ પહેલા 1 થી 8ની શાળા 1 થી 8 ધોરણ શાળા શરૂ થાય તેવા કોઈ અંદાજ નથી આવ્યા। હાલ પૂરતું 9 થી 11 નો નિર્ણય કર્યો છે। આગામી સમયમાં ધોરણ 1 થી 8 મુદ્દે પણ રાજ્ય સરકાર વિચારણા કરી શકે છે। જે બિલકુલ વાલીઓમાં સંમતિ નથી ગીતા, હજુ સુધી એવું પણ વાત સામે આવી રહી હતી કે જો આવું કરવામાં આવશે તો જે શિક્ષકો છે તેઓ સંપૂર્ણ રીતે રસી લીધેલા હશે, એ પ્રકારે જ વર્ગો શરૂ કરવામાં આવશે। પરંતુ આ બધા પહેલા જ હવે જ્યારે વર્ગો શરૂ કરવાની વાતચીત કરવામાં આવી છે, કઈ રીતે વાલીઓ વિદ્યાર્થીઓને સંમતિ આપશે? કારણ કે અત્યાર સુધી મોટા ભાગના વાલીઓ એવા છે કે જેઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાના હકમાં નથી। બિલકુલ સાચી છે, આગામી સંભવિત ત્રીજી લહેરને લઈને ભરી રહ્યા છે। નરેન્દ્ર મોદીએ તેમને એક પત્ર પકડ્યું હતું કે અમુક પ્રકારના સામૂહિક જયારે લોકો એકઠા થશે ત્યારે પછી પ્રવાસન સ્થળો હોય કે અન્ય સ્થળો કે જ્યાં લોકો વધુ ભેગા થશે ત્યાં કોરોનાને તમે આમંત્રણ આપીને ત્રીજી લહેરને નોતરશો, એટલે એવું નહીં કરવું જોઈએ। એટલે આવા જ વિધાનો જયારે સ્કૂલમાં બાળકો ભેગા થાય ત્યારે એને પણ એ જ વસ્તુ લાગુ પડે છે। નો ડાઉટ એજ્યુકેશન એ મહત્વનો ભાગ છે જીવનનો, પરંતુ બાળકો સમજાઈ શકતું નહીં આવે અથવા તો વાતાવરણ એવું નહીં ઉભું થાય ત્યાં સુધી વાલીઓ ચિંતિત રહેશે। એટલે આપે જેમ કહ્યું તેમ વાલીઓ 100% હોય તેમાંથી 50% એવું ફેવર કરશે કે ઓફલાઈન શિક્ષણ લઈને 50% કદાચ એવું ફેવર કરી શકે કે નહીં શાળા નથી મોકલવા, તેઓ ઓનલાઈન શિક્ષણ જ લઈ વિદ્યાર્થીઓ જી એવું એક માનવ જોવા માટે જી બિલકુલ ગીતા આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ જાણકારી માટે।